તો ઉપયોગમાં લીધા બાદ ખાઈ શકાય તેવી ચમચીના સમાચાર બાદ હવે ખાઈ શકાય તેવી ડીશ પણ બનાવવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રની વિદ્યાર્થિનીઓ દ્વારા નવું સંશોધન કરાયું છે. રસાયણશાસ્ત્રના ડોક્ટર વિજયરામ બિજલ શુક્લ અને ડોક્ટર ગિરીન બક્ષીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ ડીશ બનાવી છે, જેમાં પોલિમરના કોટિંગને બદલે મકાઈના કોટિંગનો ઉપયોગ કરાયો છે. શરીરને ઉપયોગી થાય તેવી કુદરતી રીતે ઉગતી વનસ્પતિઓના એક્સ્ટ્રેક્ટના ઉપયોગથી ખાસ પ્રકારનું કોટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મકાઈના લોટમાં આશરે ક્રૂડ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફ્રૂટ ફેટ તેમજ ક્રૂડ ફાઈબર હોય છે, જે શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. કંપનીઓ દ્વારા જો આવી રીતે ખૂબ મોટા પ્રમાણમાં આવી ડીશ બનાવવામાં આવે તો પર્યાવરણને ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. અમે લોકોએ અત્યારે એક એવી એડિબલ ડીશ બનાવી છે કે જે નો વેસ્ટ પ્લેટ છે. તમે લોકો યુઝ કરો પછી એને ખાઈ લો તો એન્વાયરમેન્ટમાં પણ પોલ્યુશન નથી થતું, અને કદાચ તમે એન્વાયરમેન્ટમાં નાખી દો છો તો ગાય છે કે કૂતરા છે કે એ તો એને ખાઈ જ જશે, એટલે એને પોષણ મળશે. ટૂંકમાં વેસ્ટ ક્યાંય થતું નથી. અમે એક એડિબલ ડીશ બનાવેલી છે જે અત્યારે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે, ઇકો ફ્રેન્ડલી છે. પ્લસમાં અત્યારે આપણે મોસ્ટલી થર્મોકોલની યુઝ ડીશ કરતા હોઈએ છીએ, તો ઈ ડીશ જે છે એન્વાયરમેન્ટ માટે બહુ હાર્મફુલ હોય છે. તો અમે જે ડીશ બનાવી છે એ તમે યુઝ તો કરી જ શકો છો, પ્લસમાં એ ડીશ તમે ખાઈ પણ શકો છો. પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે. અત્યારે મોસ્ટલી અમે જે ડીશ બનાવી છે એ પ્લાસ્ટિકમાંથી જરાય નથી, એકદમ ઇકો ફ્રેન્ડલી હોય છે આ ડીશ.